मध्यान भोजन संचालक ज्यारथी हड़ताल पर उतर्या छे त्यारथी ज गुजरातनी प्राथमिक शाळाओमां बाळको भूख्या पेटे अभ्यास करे छे। गुजरातनी प्राथमिक शाळाઓમાં છેલ્લા 4 દિવસથી મધ્યાહન ભોજનના સંચાલકો હડતાળ ઉપર ઉતર્યા છે, જેના લીધે ગુજરાતની પ્રાથમિક શાળાઓની અંદર જે બાળકો અભ્યાસ કરવા માટે આવે છે એ બાળકો ભૂખ્યા પેટે અભ્યાસ કરી રહ્યા છે। વાત કરીએ તો લાઈવ 24 ન્યૂઝના માધ્યમથી આજે સચોટ અહેવાલ પ્રસારિત કરવામાં આવી રહ્યો છે। આજરોજ પાટણની આજુબાજુની પ્રાથમિક શાળાઓની અંદર લાઈવ 24 ન્યૂઝની ટીમ પહોંચી હતી અને બાળકોની વેદનાઓ અને તેમજ બાળકોની પડતી તકલીફોને જાણવાનો પ્રયાસ કર્યો હતો। ત્યારે જાણવા મળ્યું હતું કે છેલ્લા 4 દિવસથી બાળકો મધ્યાહન ભોજન વિના ભૂખે પેટે અભ્યાસ કરી રહ્યા છે। મધ્યાહન ભોજનના સંચાલકો પગાર બાબતે છેલ્લા 4 દિવસથી હડતાળ ઉપર ઉતર્યા છે, પોતાના પગાર વધારાને લઈને હડતાળ ઉપર ઉતર્યા છે। ત્યારે ગુજરાતની તમામ પ્રાથમિક શાળાઓના વિદ્યાર્થીઓની વાત કરવામાં આવે તો જે બાળકો દૂર દૂરથી અભ્યાસ કરવા માટે આવે છે પરંતુ છેલ્લા 4 દિવસથી ભૂખ્યા પેટે બાળકો અભ્યાસ કરી રહ્યા છે। લાઈવ 24 ન્યૂઝના માધ્યમથી જે પ્રમાણે વાત કરીએ તો બાળકોની વેદનાઓ અને બાળકોની પડતી તકલીફોને લઈને આજે પાટણ સુજનીપુર મુકાબે પ્રાથમિક શાળાની મુલાકાતે લેતા બાળકો જોડે જાણવા મળ્યું હતું કે 4 દિવસથી બાળકો ભૂખ્યા પેટે અભ્યાસ કરી રહ્યા છે ત્યારે પોતાની સરકાર સમક્ષ વેદનાઓ ઠાલવી રહ્યા છે। સંચાલકોનું ક્યારે આંદોલન સમેટાશે અને ક્યારે વિદ્યાર્થીઓ પોતાનું ભોજન લેશે? હર્ષદસિંહ ઠાકોર સાથે લાઈવ 24 ન્યૂઝ પાટણ।